ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મસાલા પાસ્તા. મસાલા પાસ્તા બનાવવા માટે આપણે આ પાસ્તા લીધા છે, જે આ રીતના હોય છે એ કરકડિયાવાળા. તો આપણે 3 કપ લીધા છે. એક આપણે મોટું કેપ્સિકમ આ રીતે સુધારી લીધું છે અને આપણે 2 ડુંગળી મીડિયમ સાઇઝની સુધારી લીધી છે. આ રીતે થોડીક આપણે તીખાને ભૂકી લીધી છે, મરી પાવડર ને 1/2 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. આપણે મરચાં લીધા છે મીડિયમ તીખા આવે એ 2 થી 3. 3 ચમચી આપણે મેંદો લીધો છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. આપણે 1/2 ચમચી ઓરેગાનો લીધો છે અને 1 ચમચી આપણે લાલ મરચું વાટેલા એ લીધા છે. આપણે ચીઝ લીધું છે 3 ચમચી જેટલું, આ મોઝરેલા ચીઝ છે. અને 2 ચમચી આપણે માખણ લીધું છે. 2 કપ આપણે દૂધ લીધું છે. પાણી જોશે આપણે અને તેલ જોશે. તો પહેલાં આપણે પાસ્તાને બાફવા મૂકવાના છે. તો આપણે પાણી ગરમ મૂકી દીધું છે ને પાણી આપણું એકદમ ઉકળી ગયું છે. તો આને આપણે પહેલાં ધોઈ લઉં પાણીથી. તો પાસ્તા આપણે ધોઈ લીધા છે અને પાણી આપણું એકદમ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે આ પાસ્તા નાખી દઉં અને આમાં આપણે મીઠું નાખીશું. થોડુંક આપણે એમાં તેલ નાખીશું. આને આપણે બાફવા લેવું. તો આપણે પાસ્તા 4 મિનિટ જેવું થયું છે તો એકદમ સરસ બફાઈ ગયા છે. ગરમ પાણી, એકદમ ઉકાળેલું પાણી હોય એટલે આને વાર નહીં લાગે એમ. તો ગેસ આપણે બંધ કરી દઉં અને પાસ્તા બધા આપણે આમાં કાઢી લેવું. તો આ બધાય પાસ્તા આપણે આમાં કાઢી લઉં. ને આની ઉપર આપણે ઠંડુ પાણી નાખી દઉં, નહીં તો પછી આ વધારે ઓલા બફાયા રાખે આમાંનામાં એમ. એટલે આમાં આપણે ઠંડુ પાણી નાખી દઉં. તો હવે આપણે આમાં ઠંડુ પાણી નાખી દીધું છે એટલે આ રીતે છૂટાડીએ અને વધારે પાકે નહીં એમ. તો હવે આપણે આનો વઘાર કરી લઉં. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરીશું ને આમાં આપણે માખણ નાખીશું ને થોડુંક આપણે તેલ નાખીશું એટલે માખણ આપણું બળે નહીં એમ. 2 થી 3 ચમચી આને આપણે થોડુંક ગરમ થવા દઉં. આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મરચાં નાખીશું લીલા. તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. હવે આપણે એમાં ડુંગળી નાખીશું. હવે એમાં આપણે કેપ્સિકમ નાખી દઈશું. આને થોડીક વાર પાકવા દઈશું. બે મિનિટ માટે પકાવશું. આ રીતે આપણે થોડુંક પકાવી લેવાનું એમ. હજી આપણે આમાં પાકશે એટલે થઈ જાય. હવે આપણે આમાં મેંદો નાખીશું અને આને આપણે મિક્સ કરી લઉં આમાં. આ રીતે ગેસ આપણે ધીમો કરી દઉં. હવે આપણે આમાં થોડું થોડું દૂધ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. એ કરે નાખીએ તો થોડુંક આપણે ગાંઠા પડવાની શક્યતા રહીએ એટલે થોડું થોડું નાખીને આ રીતે મિક્સ કરતું જવાનું એમ. આ રીતે આ બધું દૂધ આપણે હવે નાખી દઈશું. એટલે ઈઝી પડે એમ, થોડું થોડું નાખીએ ને એટલે. હવે આપણે આમાં મસાલા નાખીશું બધું. તો મીઠું નાખીશું
સ્વાદ પ્રમાણે. આપણે પાસ્તામાં નાખ્યું એટલે આમાં આના પૂરતું જ નાખવાનું એમ. હવે આપણે તીખાની ભૂકી નાખીશું, મરી પાવડર અને ગરમ મસાલો નાખીશું. આમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલો નાખી શકો એમ. હવે આપણે આમાં આ લાલ મરચું નાખશું, થોડુંક ઉપરથી નાખશું આપણે ગાર્નિશમાં. તો થોડીક વાર આને પાકવા દે હું, આપણે 2-3 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહે હું. તો આને આપણે પકાવી લીધું છે, હવે આપણે આમાં ચીઝ નાખી દઈએ. થોડીક વાર ચીઝને આમાં મિક્સ કરી લઉં. હવે આપણે આમાં પાસ્તા નાખી દઈશું. પાસ્તામાં આપણે ઠંડુ પાણી નાખી દઈએ એટલે એ ઓલા નહીં થાય, એમ છૂટશે નહીં. આ રીતે મિક્સ કરી લઈશું. એકદમ ચીઝ મેલ્ટ થઈ ગયો છે, ગરમા ગરમ હોય એટલે. હા સુપર. હવે આપણે આ ઓરેગાનો નાખીશું, થોડુંક ઉપરથી નાખીશું. મસ્ત એકદમ. તો ગેસ આપણે બંધ કરી દઉં ને આપણે નીચે ઉતારી લઉં. આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તીખાશ તમે તમારા રીતે નાખી શકો એમ. આ વ્હાઈટ સોસ હોય એટલે થોડુંક સ્પાઇસી હોય તો સારું લાગે એમ, તીખું તીખું. તો ઉપરથી આપણે થોડુંક આ લાલ મરચું નાખીશું, થોડુંક જ, બહુ તીખું થઈ ગયું છે ઓમાં. સરસ. અને થોડુંક આપણે આ ઓરેગાનો નાખીશું. તૈયાર છે આપણા મસાલા પાસ્તા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મસાલા પાસ્તા.